नमस्कार विद्यार्थी मित्रों, આપણે એમએસ પેઇન્ટમાં એડિટ મેનુ છે પાના નંબર 46 ઉપર આવેલો છે એ આપણે ભણવાનો છે. બીજો મેનુ છે એડિટ મેનુ. આપણે આગળના વિડીયોની અંદર ફાઇલ મેનુ છે એ ભણી ગયા છીએ. હવે આપણે એડિટ મેનુ છે ભણવાનો છે. એડિટ મેનુના કમાન્ડ છે અંડુ. અંડુની શોર્ટકટ કી થશે કંટ્રોલ ઝેડ. બરાબર, તમને બોક્સમાં આપેલું છે, એડિટ લખેલું છે, નીચે બોક્સ છે એમાં સૌથી પહેલો કમાન્ડ છે અંડુ. અંડુની શોર્ટકટ કી થશે કંટ્રોલ ઝેડ. રિપીટની શોર્ટકટ કી થશે કંટ્રોલ વાય. કટની શોર્ટકટ કી થશે કંટ્રોલ એક્સ. કોપીની શોર્ટકટ કી થશે કંટ્રોલ સી. પેસ્ટની શોર્ટકટ કી થશે કંટ્રોલ વી. ક્લિયર સિલેક્શનની શોર્ટકટ કી થશે ડિલીટ કી. અને સિલેક્ટ ઓલ કમાન્ડની શોર્ટકટ કી થશે કંટ્રોલ એ. બરાબર, આ બધી શોર્ટકટ કી તમારે યાદ રાખવાની છે. હવે સૌથી પહેલો કમાન્ડ છે અંડુ કમાન્ડ, જેની શોર્ટકટ કી થશે કંટ્રોલ ઝેડ. તો અંડુથી શું કરી શકો? તો કે આ કમાન્ડ દ્વારા છેલ્લે કરેલા કમાન્ડને અંડુ કરી શકાય, એટલે કે તેની અસર છે એને કાઢી શકાય છે. પેઇન્ટમાં 3 વખત અંડુ છે એ કરી શકાય છે. હવે અંડુ કમાન્ડથી શું થશે? તો અંડુ કમાન્ડથી તમે જે કાંઈ પણ છેલ્લે કમાન્ડ આપેલો હોય, બરાબર, તો એને તમે દૂર કરી શકો, એટલે કે કાઢી શકો. બરાબર, તમારાથી ભૂલથી કોઈ ગોળ દોરાઈ ગયું છે, બરાબર, ચિત્ર દોરતા દોરતા ભૂલથી છેલ્લે તમારાથી એક ગોળ વધારાનું દોરાઈ ગયું છે, તમે કંટ્રોલ ઝેડ આપશો તો એ નીકળી જશે. એવી રીતે કુલ 3 વખત અંડુ કરી શકો, એટલે કે છેલ્લે કરેલી જે 3 અસર હોય એ 3 અસર છેલ્લી તમે અંડુ કમાન્ડથી કાઢી શકો. ત્યારબાદ કટ કમાન્ડ. આ કમાન્ડ દ્વારા કોઈ એક સિલેક્ટ કરેલા ડેટાને કટ કરી ક્લિપબોર્ડના પ્રોગ્રામમાં લઈ જઈ શકાય છે. બરાબર, હવે કોઈ પણ વસ્તુ જ્યારે તમે કોપી કરો છો પછી તમે એને કટ કરી શકો. બરાબર, કટ એટલે કે એક જગ્યાએથી કાઢી અને બીજી જગ્યાએ આપણે કોઈ પણ ચિત્ર છે અથવા આકાર છે લઈ જાઓ. તો સૌથી પહેલાં કટ કરતાં પહેલાં તો કોઈ પણ ચિત્ર છે કે તમે ચિત્ર કે આકાર દોરેલ છે એને તમારે સિલેક્ટ કરવાનું. બરાબર, ત્યારબાદ કંટ્રોલ એક્સ અથવા એડિટ મેનુમાંથી કટ આપશો તો પણ ચાલશે, એટલે કે ત્યાંથી નીકળી જશે અને તમે જ્યાં કર્સર લઈ જઈને પેસ્ટ કરશો ત્યાં એ આવી જશે. બરાબર, હવે જ્યારે કોઈ પણ વસ્તુ કટ કરી છે, બરાબર, તો એ ત્યારે એ ક્લિપબોર્ડમાં છે, ક્લિપબોર્ડ નામનો પ્રોગ્રામ છે એમાં ચાલી જાય છે. જ્યારે તમે કંટ્રોલ વી એટલે કે પેસ્ટ આપો છો ત્યારે એ ક્લિપબોર્ડમાંથી પાછો મેઇન સ્ક્રીન ઉપર તમારું જ્યાં કર્સર હોય ત્યાં આવી જાય છે. ત્યારબાદ છે કોપી કમાન્ડ. કોપી કમાન્ડની શોર્ટકટ કી છે કંટ્રોલ સી. કોપી કમાન્ડ તમને બધાને એનો ઉપયોગ ખબર છે. કોપી કમાન્ડથી એક ચિત્રના જેવું બીજું ચિત્ર તમે લઈ શકો અથવા એક આકારના જેવું બીજો આકાર છે સેમ ટુ સેમ લઈ શકો, એટલે કે કોપી કરી શકો, એટલે કે એકના જેવું બીજું લઈ શકો. ત્યારબાદ પેસ્ટ કમાન્ડ. જ્યારે તમે પેસ્ટની શોર્ટકટ કી છે કંટ્રોલ વી. જ્યારે તમે કટ કે કોપી કમાન્ડ આપશો એટલે તે ડેટા ક્લિપબોર્ડમાં જશે. જો તેને ક્લિપબોર્ડમાંથી બીજી જગ્યાએ કે બીજા પ્રોગ્રામમાં પેસ્ટ કરવો હોય ત્યારે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. બરાબર, પેસ્ટ કમાન્ડ શું છે? જ્યારે તમે કોઈ પણ વસ્તુ કટ કે કોપી કરેલી હોય ત્યારે તમારે એને જ્યાં કર્સર હોય ત્યાં પાછી લઈ આવવા માટે તમારે કંટ્રોલ વી એટલે કે પેસ્ટ કમાન્ડ છે એ આપવો પડે છે. બરાબર, કટ કે કોપી કરેલી વસ્તુ છે ક્લિપબોર્ડમાં સેવ થાય છે. બરાબર, ક્લિપબોર્ડ નામનો પ્રોગ્રામ છે એમાં સેવ થઈ જાય છે. હવે તેને ક્લિપબોર્ડમાંથી લઈ આવવા માટે તમારે પેસ્ટ કમાન્ડ છે એનો ઉપયોગ કરો છો તમે. ત્યારબાદ પાછું છે ક્લિયર સિલેક્શન કમાન્ડ. તો કે ડોક્યુમેન્ટમાંથી સિલેક્ટ કરેલા ડેટાને ડિલીટ કરવા માટે આ, બરાબર, આ કમાન્ડનો ઉપયોગ થાય છે. અથવા તમે ડિલીટ કી દબાવશો, સિલેક્ટ કરીને ડિલીટ કી દબાવશો તો પણ બધું ડિલીટ થઈ જશે. અથવા એડિટ મેનુમાંથી ક્લિયર સિલેક્શન આપશો તો પણ તમે જે કાંઈ પણ વસ્તુ સિલેક્ટ કરેલી છે એ ડિલીટ થઈ જશે. ત્યારબાદ સિલેક્ટ ઓલ. સિલેક્ટ ઓલની શોર્ટકટ કી છે કંટ્રોલ એ. ડોક્યુમેન્ટમાં બધી માહિતી એટલે કે તમારા પેજ, એક પેજ હોય, બરાબર, તમારું પેઇન્ટનું પેજ છે આખું પેજ, એમાં જેટલી વસ્તુ તમે દોરેલી છે બધી તમારે સિલેક્ટ કરવી છે તો તમારે કંટ્રોલ એ આપવાનું અથવા એડિટ મેનુમાંથી સિલેક્ટ ઓલ કમાન્ડ આપશો તો એ બધું સિલેક્ટ થઈ જશે. બરાબર, ત્યારબાદ કોપી ટુ. આ કમાન્ડ આપશો એટલે તમારી સમક્ષ કોપી નામનું ડાયલોગ બોક્સ આવશે જેમાં કોઈ નવી ફાઇલમાં સિલેક્ટેડ ચિત્ર લઈ જઈ શકાય છે. અહીં ખાસ ધ્યાન રાખો કે જૂની ફાઇલ સિલેક્ટ કરવી નહીં. કોપી ટુ એટલે કે કોઈ પણ એક ફાઇલ છે, બરાબર, એને તમે બીજી જગ્યાએ જઈને કોપી કરી શકો. એવી રીતે પેસ્ટ ફ્રોમ. જ્યારે તમે કોઈ પણ સેવ કરેલી ફાઇલ છે, બરાબર, અથવા જે કોઈ પણ ખુલેલી ફાઇલ છે એ, બરાબર, પેસ્ટ ફ્રોમ એટલે કે તમારે કોઈ બીજી ફાઇલને પેલી ફાઇલની અંદર લઈ આવી હોય ત્યારે પેસ્ટ ફ્રોમ છે એનો ઉપયોગ થાય છે. વધારે તમારે આ પ્રેક્ટિકલમાં આ બે કમાન્ડ કરવાના આવતા નથી, કોપી ટુ અને પેસ્ટ ફ્રોમ, ખાલી તમારે સમજવાના છે. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કે એડિટ મેનુના બધા કમાન્ડ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં આપણે પેઇન્ટ ખોલશું. બરાબર, પેઇન્ટના આઇકોન ઉપર ડબલ ક્લિક કરી પેઇન્ટ ખોલશું. ત્યારબાદ તમને અહીંયા ટૂલ બાર્સ દેખાય છે, ત્યારે એમાંથી બીજો આવજો આપણો છે એડિટ મેનુ.
સૌથી પહેલાં મેં એક ચોરસને ગોળ દોરી લઉં છું, બરાબર. હવે જો એડિટ કમાન્ડ, એડિટ કમાન્ડની અંદર છે અંડું, અંડુંની શોર્ટકટ કી થઈ કંટ્રોલ ઝેડ, બરાબર. તમારી બાજુમાં લખેલી જ છે કંટ્રોલ ઝેડ. હવે અંડુંથી શું કરી શકશો કે તમે જે કંઈ પણ છેલ્લે કરેલું હોય એ તમે એને પાછું લઈ આવી શકો. ત્યારબાદ રિપીટ કમાન્ડ છે, રિપીટ કમાન્ડ વાય. હમણાં આપણે છેલ્લે ગોળ દોરેલું હતું, અંડું આપ્યું હતું તો એ નીકળી ગયું હતું. હવે ફરીથી એને પાછું લઈ આવવા માટે આપણે રિપીટ કમાન્ડ આપવાનો, બરાબર, કંટ્રોલ વાય, જેની શોર્ટકટ કી છે. એટલે કે અંડું કમાન્ડથી જે આપણે કાઢી નાખેલ છે ફરીથી લઈ આવવા માટે આપણે રિપીટ કમાન્ડ આપવાનો. ત્યારબાદ કટ કોપી પેસ્ટ આપણે આ ત્રણેય સાથે જોશું. પહેલાં સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું, અહીંથી નીચેથી બીજું સિલેક્ટ, તમારે બીજું જે ચિત્ર છે એને સિલેક્ટ રાખવાનું. હવે જો તમે કોઈપણ વસ્તુ સિલેક્ટ કરશો પછી તમે એને ગમે ત્યાં સ્ક્રીનમાં ફેરવી શકશો. હવે પેલું આપણે કટ આપી છે, કટની શોર્ટકટ કી છે કંટ્રોલ એક્સ. હવે કટ કમાન્ડ આપશો એટલે તમે જે વસ્તુ સિલેક્ટ કરેલી છે એ ત્યાંથી નીકળી જશે, હવે બરાબર. તમારે જ્યાં એને પેસ્ટ કરવી છે, બરાબર, એ જગ્યાએ તમારે ખાલી કર્સર રાખવાનું, જેથી કરીને એ આવી જશે. ફરીથી આપણે આપશું, નવું પેજ લઈ લે, બરાબર. નવા પેજમાં આપણે પેસ્ટ કરી, બરાબર, જૂનું પેજ આપણે બંધ કરી દીધું. હવે નવા પેજમાં ન્યૂ કમાન્ડથી નવું પેજ લીધું અને પેસ્ટ આપ્યું, તો જુઓ આ પેજની અંદર આવી ગયું. જૂનું પેજ હતું એમાંથી નીકળી ગયું અને આપણે નવા પેજમાં એને લઈ આવ્યા. તો આ રીતે એક જગ્યાએથી કોઈ પણ આકાર કે ચિત્ર કાપી, એટલે કે કટ કરી, તમે બીજી જગ્યાએ એને લઈ જઈ શકો છો. ત્યારબાદ કોપી કમાન્ડ આવશે, બરાબર. હવે એડિટ મેનુમાંથી કોપી કમાન્ડ, કોપી કમાન્ડથી શું થશે, એક ચિત્રના જેવું બીજું ચિત્ર તમે લઈ શકો, અને કોપી થઈ ગયા બાદ તમે પેસ્ટ આપશો ત્યારે તમને એના જેવું બીજું ચિત્ર આવશે, બરાબર. એની શોર્ટકટ કી છે કંટ્રોલ સી વી. કંટ્રોલ સીથી, બરાબર, તમારું સિલેક્ટ કરેલું કોપી થશે અને વી આપશો એટલે પેસ્ટ થઈ જશે, બરાબર. એટલે તમારે કંટ્રોલ સી વી આપવાનું, જેથી કરીને તમારું કોઈ પણ આકાર છે કોપી પેસ્ટ થઈ જાય. આ રીતે ફરીથી અહીંથી તમે કોપી આપશો તો પણ ચાલશે, તો કીબોર્ડમાંથી કંટ્રોલ સી આપશો તો પણ ચાલશે, અને ત્યારબાદ કંટ્રોલ વી આપવું ફરજિયાત છે, બરાબર, પેસ્ટ. તો જો આવી રીતે બીજું ગોળ પણ આવી ગયું. આ રીતે તમે કોપી પેસ્ટ છે કરી શકો. ત્યારબાદ ક્લિયર સિલેક્શન કમાન્ડ, ક્લિયર સિલેક્શન કમાન્ડથી સિલેક્ટ કરેલું ડિલીટ કરી શકાય. એટલે અત્યારે આપણું ગોળ સિલેક્ટ છે, હવે આપણું ક્લિયર સિલેક્શન ઉપર ક્લિક કરીશ તો એ ગોળ ડિલીટ થઈ જશે. એટલે તમે જે વસ્તુ સિલેક્ટ કરેલી હોય તમે એને ડિલીટ કીથી અથવા ક્લિયર સિલેક્શનથી કરી શકશો. હવે સિલેક્ટ ઓલથી તમારી આખી સ્ક્રીન છે સિલેક્ટ થઈ જશે, તમે જો ફરતે લાઈન જોઈ શકો છો, બરાબર. તો આ રીતે સિલેક્ટ ઓલથી તમારી આખી સ્ક્રીન છે એના બધા ચિત્ર તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ કોપી ટુ અને પેસ્ટ ફ્રોમ આપણે શીખવાના નથી, બરાબર. આપણા માટે સિલેક્ટ ઓલ સુધીના જે કમાન્ડ છે એ જ આપણે પેઇન્ટમાં ઉપયોગમાં લેવાય છે, બરાબર. અહીં આપણું એડિટ મેનુ છે એ પૂરો થાય છે. અંડું, રિપીટ, કટ, કોપી, પેસ્ટ, ક્લિયર સિલેક્શન અને સિલેક્ટ ઓલ આ બધા કમાન્ડ છે એડિટ મેનુના છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હું આશા રાખું છું કે તમને એડિટ મેનુ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. થેન્ક યુ.